જય હિન્દ મિત્રો શ્રી યુવા કાર્યક્રમના ડિજિટલ પ્લેટફોર્મ અને મેચ મંત્રના એપિસોડ બારમાં આપનું હાર્દિક સ્વાગત છે બરાબર હવે દરેક વખતે આપણે એક શોર્ટકટ છે એની ચર્ચા કરતા હોઈએ છીએ પણ તાજેતરમાં તમને ખબર છે કે કોરોનાના કારણે છે એ પરીક્ષાઓનું આયોજન થઈ રહ્યું નથી અને જે પરીક્ષાઓ આયોજિત થાય છે એ તમને ખબર છે આર એટલે કે રેલવે છે રેલવેની પરીક્ષા એનટીપીસી લેવાય છે સાથે છે એમજીવીસીએલ લેવાય છે બરાબર અને તાજેતરમાં છે એ હવે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં કદાચ પીજી વિસીએલ છે એ જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષા આવવાની છે તો મોટા ભાગે છે આ બધી પરીક્ષાઓ એવી છે કે જેનું પરીક્ષાના ફોર્મેટ છે એક નક્કી હોય છે કે જે મોટાભાગે એમ જી વીસીએલના પ્રશ્નો છે એવા જ પીસી પીજીવીસીએલની અંદર છે પૂછવાની શક્યતા વધારે છે તો હમણાં જે એમ જી પેપર લેવાનું છે બરાબર એને આપણે ચર્ચા કરવી છે બરાબર તો આજના લેક્ચરની અંદર છે એ આપણે ખાસ ચર્ચા કરીશું જે હમણાં તાજેતરમાં એમ જી જે પેપર લેવાનું છે બરાબર એ એમ જી પેપરના અમુક એક્ઝામ્પલ છે એને આપણે ચર્ચા કરવાના છીએ પીજી વિસીએલની પરીક્ષા ટૂંક સમયમાં લેવાનાર છે બરાબર તો એના માટે છે એ તમને ખૂબ ઉપયોગી થશે બીજી વસ્તુ કે એની પરીક્ષા છે એમાં ખાસ એક વધ વધારે અગત્યની વસ્તુ એ છે કે પહેલી શિફ્ટની અંદર જે પ્રશ્નો હોય છે લગભગ એવા જ પ્રશ્નો બીજી શિફ્ટમાં હોય છે એવા જ પ્રશ્નો ત્રીજી સિફ્ટમાં માત્ર છે એ ગણિતમાં આંકડા માહિતી છે એ ફેરફાર કરતા હોય છે બરાબર તો એમ જીસીએલના જે પેપરો લેવાના છે એમાંથી અમુક વસ્તુ આજે આપણે શીખવી છે બરાબર તો આજે શરૂ કરીએ એમ માં હવે ધ્યાન આપજો મિત્રો તો એમાંથી જે એક ટોપિક આપણે પસંદ કરીએ છીએ આજે કે એમ જીસીએલના પેપરની અંદર છે એ વિસ્તરણ અને અવયવીકરણ જે ચેપ્ટર છે એ વિસ્તરણ અને અવયવીકરણ ચેપ્ટર છે એમાંથી છે એ દરેક પેપરમાં બબ્બે સવાલો હતા બરાબર દરેક પેપરની અંદર બબ્બે સવાલો હતા છ શિફ્ટમાં પેપર હતું તો દરેક શિફ્ટમાં બબ્બે સવાલો છે વિસ્તરણ અને અવયવીકરણના હતા તો એને આપણે ચર્ચા કરવી છે પણ એની પહેલાં છે વિસ્તરણ અવયવીકરણના સૂત્રો છે એ સૂત્રો મિત્રો તમને આવડવા જોઈએ તો ખૂબ મજા આવે બરાબર તો માત્ર પછી સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર સિવાય કંઈ છે નહીં તો સૂત્રો જે મિત્રો નથી આવડતા એ સાથે એક વખત છે એ નજર ફેરવતા રહેજો ખૂબ મજા આવશે ધ્યાન આપજો તો પહેલું સૂત્ર છે એક્સ વર્ગ માઇનસ વાય હોય તો તો એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ હોય તો એની જગ્યાએ શું લખી શકાય તમે જાતેથી વિચારતા રહેજો કે સૂત્ર મને આવડે છે કે નહીં બરાબર તમે પોતે વિચારો બાકી ડિસ્પ્લે ઉપર તો આવવાનું જ છે એટલે આવડી જ જવાનું છે પણ તમે વિચારજો તમને આ સૂત્ર છે એ જાતે આવડતું હતું કેમ તો પહેલું સૂત્ર છે એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ તો એનો આન્સર આવે છે એક્સ પ્લસ વાય મુણ્યા એક્સ માઇનસ વાય બરાબર નેક્સ્ટ સૂત્ર છે એક્સ વધતા વાય આખાનો વર્ગ તો એની જગ્યાએ તમે લખી શકો એક્સ વર્ગ વધતા ટુ એક્સ વાય વધતા વાય વર્ગ ત્રીજું સૂત્ર છે એક્સ ઓસા વાય સ્ક્વેર તો એની જગ્યાએ તમે લખી શકો એક્સ વર્ગ ઓછા ટુ એક્સ વાય નેક્સ્ટ ઉપરના જે બે છે સૂત્રો એનો તફાવત એટલે કે એક્સ વધતા વાય ઓલ માઇનસ એક્સ માઇનસ વાય ઓલ તો એની જગ્યાએ તમે સીધો આન્સર લખી શકો ફોર એક્સ વાય નેક્સ્ટ જોઈ શકો તમે એક્સ વધતા ઓલ સ્ક્વેર વધતા એક્સ વાય એટલે કે જે બીજું ને ત્રીજું સૂત્ર છે એનો શું કરો છે સરવાળો તો જો આવું કે સરવાળો હોય તો એની જગ્યાએ તમે લખી શકો બે કાઉસમાં એક્સ વર્ગ વધતા વાયવર બરાબર તો આટલા સી વર્ગવાળા સૂત્રો છે નેક્સ્ટ જો ઘન તો એક્સ ઘન વધતા વાયઘન હોય તો એની જગ્યાએ તેમ લખી શકો એક્સ વધતા વાય ઇન્ટુ એક્સ વર્ગ માઇનસ એક્સ વાય વધતા વાયવર આ આજના લેક્ચર માટે છે આપણે ખૂબ અગત્યનું સૂત્ર છે મિત્રો યાદ રાખજો ખાસ बराबर x^3 + y^3 હોય તો એની જગ્યા લખી શકાય કૌંસમાં x + y બીજા કૌંસમાં x^2 - xy + y^2 નેક્સ્ટ જોઈએ કે જ્યાં પ્લસ છે ત્યાં માઈનસ હોય એટલે કે x^3 - y^3 હોય તો લખી શકાય x - y કૌંસમાં x^2 + xy + y^2 બરાબર એટલે કે જો અહીંયા વત્તા હોય તો પહેલા વત્તા આવે બીજી જગ્યાએ ઓછા આવે એ જ રીતે જો અહીંયા ઓછા હોય તો અહીંયા ઓછા આવે અને વચ્ચે શું આવે મિત્રો વત્તા બરાબર ખાસ ફેરફાર ન થાય એનો ખાત ધ્યાન આપજો નેક્સ્ટ જોઈએ એક્સ વત્તા વાય ઓલ ક્યુબ હોય આખાનો ઘન હોય તો એની જગ્યાએ લખી શકાય એક્સ ઘન y વાયઘન વધતા થ્રી એક્સ વાય કાઉસમાં એક્સ વધતા વાય અને નેક્સ્ટ જોઈએ તો એક્સ ઓસા વાય ક્યુબ હોય તો એની જગ્યાએ લખી શકાય એક્સ ઘન ઓસા વાયઘન ઓછા થ્રી એક્સ વાય એક્સ વાય બરાબર નેક્સ્ટ સૂત્રો હજી જોવા છે આપણે કે ત્રણ વસ્તુ હોય એક્સ વાય ને ઝેડ ત્રણ ચલ આપેલા હોય અને એનો વર્ગ હોય એક્સ વત્તા વાય વત્તા ઝેડ ઓલ તો એની જગ્યાએ લખી શકાય આની જગ્યાએ તમે છે આવું પણ લખી શકો મિત્રો કે બે તમે કોમન કાઢી લો અને અહીંયા પણ લખી શકો એક્સ વાય ઝેડ વત્તા ઝેડ એક્સ પણ લખી શકાય બરાબર એટલે કે એક્સ વર્ગ વત્તા વાય વર્ગ વત્તા ઝેડ વર્ગ વત્તા

ઝેડ વર્ગ એક્સ વત્તા સિક્સ એક્સ વાય ઝેડ બરાબર એટલે કે ત્રણ ઘન હોય તો શું કરવું ત્રણનો વર્ગ હોય તો બંને જો એક્સ વાય પ્લસ ઝેડ બરાબર ઝીરો હોય તો આ શરત આપણને આપી જો એક્સ વાય પ્લસ ઝેડ બરાબર ઝીરો હોય તો એક્સ ઘન વધતા વાય ઘન ઝેડ ઘન બરાબર થ્રી એક્સ વાય ઝેડ થાય આના આધારે પણ દાખલાઓ છે એ પૂછાયેલા છે બરાબર તો આના આધારે પણ એક્ઝામ્પલ્સ છે એ પૂછાયેલા છે તો આ પણ આપણે ખાસ આપણા માટે અગત્યનું થાય બહુ સરળ લાગશે જો સૂત્રો તમને આવડતા હશે તો નહીં આવડતા હોય તો બધા સૂત્રો છે મેં તમારી સામે મૂક્યા છે આ તલાટી જુનિયર ક્લાસ બધી પરીક્ષાઓ તમને ખૂબ ઉપયોગી થવાના છે બરાબર તો ખાસ છે આટલા સૂત્રો તમને આવડવા જોઈએ તો હવે આજે આપણે શરૂ કરીએ છીએ લેક્ચરની બરાબર છે એમજી સીએલની અંદર પેપર પેપરમાં જે પ્રશ્નો પૂછાયા છે એને આપણે ચર્ચા કરવી છે

ખાલી જગ્યા થાય બરાબર એ વર્ગ વધતા બી વર્ગ વર્ગ બરાબર ખાલી જગ્યા થાય પ્લસ સી ભૂલમાં આવી ગયેલા છે કિંમત માગી તો સીધું દેખાય આનો વર્ગ કરીને કિંમત આપણી પાસે માગેલી છે તો આપણી પાસે કિંમત છે એ પ્લસ બી પ્લસ સી બરાબર એકસો પાંત્રીસ બરાબર બંને બાજુ વર્ક કરો એટલે કે અહીંયા વર્ક થાય એ પ્લસ બી પ્લસ સી ઓલ સ્ક્વેર અહીંયા થાય એકસો નો વર્ગ તો આનું સૂત્ર આપણને આવડે છે આપણે એક્સ વાય ઝેડ સ્વરૂપમાં જોયું એક્સ વધતા વાય ઝેડ ઓલ સ્ક્વેર હોય તો શું કરવું તો ત્યાં આપણે લખતા થાય એક્સ વર્ગ વધતા વાય વર્ગ વધતા ઝેડ વર્ગ બે એક્સ વાય ઝેડ એક્સ બરાબર તો એ જ હું એ બીના સ્વરૂપમાં લખું તો અહીંયા હું લખી શકું એ વર્ગ બી વર્ગ સી વર્ગ વત્તા બે કંસમાં એ બી વત્તા બીસી વત્તા સી એ બરાબર એકસો પાંત્રીસ નો વર્ગ બરાબર એકસો નો વર્ગ હવે આપજો મિત્રો તો આપણી પાસે કિંમત એ પણ છે બીસીની પણ છે સીએની પણ કિંમત છે એટલે આ કિંમત આપણી પાસે છે આ કિંમત આપણી પાસે છે તો એની આપણે ત્રણેય શું કરવાનું છે સરવાળો કરવાનો છે સરવાળો શું કરશું આપણે બમણા કરશું તો પેલા આપણે સરવાળો જોઈ લઈએ તો ચોવીસો પંચોતેર બીજું છે પંદરસો પંચોતેર નેક્સ્ટ છે ઓગણીસો ને તો સરવાળો કરીએ પાંચ વત્તા પાંચ વત્તા પાંચ પાંચત્રી પંદર પંદર નો પાંચ વધી એક સાત બે ચૌદ પંદર સત્તર સત્તરના સાત વધી એક પાંચ ને પાંચ દસ ને નવ ઓગણીસ ના નવ વધી એક બે વત્તા એક ત્રણ ત્રણ ને એક ચાર ચાર ને એક પાંચ એટલે કે આપણો સરવાળો આવ્યો પાંચ હજાર નવસો એટલે કે પાંચ હજાર નવસો તોતેર બરાબર એકસો પાંત્રીસ નો વર્ગ ત્યારબાદ મિત્રો એકસો નો વર્ગ તો એકસો નો વર્ગ કરતા તમને આવડવો જોઈએ તો ઝડપ આવશે તમારી બરાબર એકસો નો વર્ગ એક દાખલો વ્યવસ્થિત સમજાવશું સૂત્રો ઉપરથી બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું એ સૂત્રો વગર કરશું કઈ રીતે સોલ્વ થાય છે બરાબર કન્સેપ્ટ પહેલાં આપણે ક્લિયર કરી લઈએ કઈ રીતે સોલ્વ કરો તો એકસો પાંત્રીસનો વર્ગ કેમ થાય તો પાંચનો વર્ગ પહેલાં મૂકી જો તો પાંચનો વર્ગ થાય પચીસ પછી અહીંયા વધાર તેર તેર પાંચ અને બે આ બધાનો ગુણાકાર કરો તો તેર પંચા પાસઠ પાસઠ ગુણ્યા બે એટલે એકસો ને ત્રીસ એ એક ડિજિટ છોડીને એકસો ત્રીસ લખવાના છે આ બાજુ તો આપણે લખશું એકસો ત્રીસ તેર પંચા પાસઠ પાસઠ જો એકસો ક્લિયર મિત્રો એકસો એક લખશું પછી તેરનો વર્ગ તો તેર નો વર્ગ થાય એકસો ને અહીંયાથી એક ડિજિટ સોળી અને એકસો ને ઓગણ સિત્તેર આનો થઈ ગયો વર્ગ ટોટલ મારો તો પાંચ બે નવ ને ત્રણ બાર બારના બે વધી એક છ એક સાત એક આઠ અને એકના એક એટલે કે આનો વર્ગ થાય અઢાર બરાબર અઢાર હજાર

25 એટલે કે તમને એ વર્ગ વધતા બે વર્ગ વધતા વર્ગની કિંમત કેટલી મળે તો કે એ વર્ગ વધતા બરાબર આ પ્લસ છે અને બરાબરની સામાન છે તો માઇનસ થાય એટલે કે અઢાર હજાર બસો અગિયાર હજાર નવસો બાદ થાય બરાબર મિત્રો કંઈક છે એ ભૂલ પડેલી છે આપણી તો ગુણાકાર જોઈ લે ફરી વખત એક વખત અહીંયા આપણે બોલશે પાંચ નો પંદરનો પાંચનો બરાબર એટલે કે અહીંયા પાંચ આવશે નહીં કે ત્રણ પાંચ તેરી પંદરનો પાંચનો વધી એક સાત બે ચૌદ એક પંદર પંદર વત્તા બે સત્તરનો સાતનો વધી એક ચાર ને એક પાંચ પાંચને પાંચ દસ દસ ને ઓગણીસો ઓગણીસો વધી એક બરાબર બે બે ચારને એક પાંચ ઓકે પાંચ હજાર નવસો ને ડબલ કરો તો પાંચ બે દસના ઝીરો બરાબર મિત્રો ધ્યાન આપજો તો આ ડબલ છે આપણે કરી લઈએ તો પાંચ બે દસના ઝીરો વધી આવ્યો એક સાત બે ચૌદને એક પંદરનો પાંચડો વધી આવી એક નવ બે અઢારને એક ઓગણીસનો નવડો વધી આવી એક એટલે કે અગિયાર હજાર નવસો અને પચાસ બરાબર અગિયાર હજાર નવસો અને આપણા ડબલ થયા છે તો અગિયાર હજાર નવસો પચાસ જે આપણા ડબલ થયા છે એને આપણે લઈએ લખીએ અગિયાર હજાર નવસો પચાસ એટલે બાદ બાકી કરીએ પાંચમાંથી ઝીરો જાય તો પાંચ દસને બે બાર બારમાંથી પાંચ જાય તો સાત અહીંયા થઈ ગયા એક હજી બીજા દસ આવે તો દસને એક અગિયાર અગિયારમાંથી નવ જાય તો બે અહીંયા થઈ ગયા સાત સાતમાંથી એક જાય તો છ અને થઈ ગયા ઝીરો એટલે કે આપણો આન્સર આવે છ હજાર બસો ને પંચોતેર બરાબર મિત્રો છ હજાર પંચોતેર એટલે કે એ વર્ગ વધતાં બી વર્ગ વર્ગની કિંમત કેટલી આવી છ હજાર બસો ને પંચોતેર હવે ક્લિયર કરીએ આ તો ફોર્મ્યુલા હતી બરાબર એના ઉપરથી ગણીએ હવે આવું ગણવા બેસીએ તો તમને ઓછા કે સાહેબ એક દોઢ મિનિટ તો મિનિમમ જવાની ગમે એવી સ્પીડ હોય તો પણ હા જશે એક દોઢ મિનિટ જશે અને એ એવા લેવલના જ એક્ઝામ્પલ પૂછાય છે કારણ કે આમાં બે કલાકનું પેપર હોય સો માર્ક્સ હોય અને બે કલાકનું પેપર હોય છે બરાબર એટલે પૂરેપૂરો સમય છે એ તમને ગણવા માટે આમાં મળતો હોય છે પૂરે પૂરો સમય એક્ઝામ્પલ્સ માટે મળતો હોય છે તો એક દોઢ મિનિટ જાય તો સહેજ પણ મૂંઝાતા નહીં તો આમાં આપણે ઓલ ઓવર કર્યું શું એ ખરે જોઈ લઈએ તો કે એકસો પાંત્રીસનો વર્ક કર્યો ને એમાંથી આપણે આ ત્રણેયનો જે સરવાળો હતો એના ડબલ કરી અને શું કરી દીધા બાદ કરી દીધા બરાબર એટલે આવા એક્ઝામ્પલ્સ હોય સૂત્ર યાદ ન આવે તો કોપી તમને ખબર હોય કે જે સામેની બાજુ જે સંખ્યા હોય એ પ્લસ બી પ્લસ સીની બરાબરને સામેની બાજુ એનો વર્ક કરી નાખવાનો છે એમાંથી આ ત્રણેયના સરવાળાના ડબલ શું કરી દેવાના છે બાદ કરી દેવાના છે બરાબર એ આ જ વસ્તુ હોય ત્યારે નહીં તો સૂત્રો યાદ આપણને રહેવા જોઈએ તો આવા થોડાક દાખલા આપણે પ્રેક્ટિસ કરવા છે સૂત્ર વગર બરાબર બધાને યાદ ગયું શું કરવાનું છે તો કે જે એ પ્લસ બી પ્લસ સીની સામેન સાઈડ સંખ્યા છે એનો વર્ક કરવાનો છે અને પહેલાં ત્રણેના સરવાળા ડબલ કરી એમાંથી શું કરવાનું છે બાદ કરવાનું છે બરાબર શરૂઆત કરીએ જો એ બી પ્લસ સી બરાબર એકસો ઓગણત્રીસ એ બી બરાબર બે હજાર બસો બરાબર એક હજાર ચારસો ઓગણીસ એસી બરાબર એક હજાર સાતસો હોય તો એ વર્ગ બી સી બરાબર ખાલી જગ્યા થાય તો પહેલાં આપણે શું કરશું તો એકસો ઓગણત્રીસના વર્ક કરી દ્યો એકસો આઠ એકસો આઠ ગુણ્યા બે એટલે બસો ને સોળ બરાબર એક ડિજિટ મૂકીને લખશું તો આ થઈ ગયા આપણે બસો ને સોળ બરાબર અહીંયા એક ડિજિટ છોડીને લખશું તો થઈ ગયા બસો ને સોળ અને બારનો વર્ગ એકસો ને ચુમ્માલીસ બાર નો વર્ગ એકસોને ચુમ્માલીસ પણ મિત્રો એક ડિજિટ છોડવાનો છે એ ખાસ ભૂલાઈને ધ્યાન રાખજો એકસો ને ચુમ્માળીસ આ છની નીચે નહીં લખીએ અહીંયાથી આપણે એકસો ને હવે ટોટલ મારો તો એક આઠ છ ચૌદનો છોગડો વધી એક ચાર પાંચ ને એક છ અને ચાર ને બે છ અને એકને એક એટલે કે આપણો વર્ગ આવ્યો સોળ હજાર એકતાલીસ સોળ હજાર એકતાલીસ બરાબર હવે આ ત્રણેયનો ટોટલ મારીએ તો બે હજાર બસો ચૌદસો

આઠસો ને ચોરાણું જે આમાંથી આપણે શું કરી દઈશું બાદ કરી દઈશું દસ હજાર આઠસો ચોરાણું આપણે બાદ કરીએ તો અહીંયા આવ્યા દસ દસ ને કે અગિયાર અગિયારમાંથી ચાર થાય તો વધે સાત બરાબર અગિયારમાંથી ચાર જાય તો વધે સાત અહીંયા થઈ ગયા છે ત્રણ દસ વત્તા ત્રણ તેર તેરમાંથી નવ કાઢો તો વધે ચાર અહીંયા થઈ ગયા છે પાંચ બરાબર દસ વત્તા પાંચ એટલે કે પંદર પંદરમાંથી આઠ જાય તો વધે સાત અહીંયા થઈ ગયા પાંચ પાંચમાંથી ઝીરો થાય તો વધે પાંચ એટલે કે આપણો આન્સર આવશે પાંચ હજાર સાતસો બરાબર પાંચ હજાર આપણો આન્સર આવશે મિત્રો તો શું કરવાનું છે સામેની બધું સંખ્યા છે વર્ક કરવાનો છે બરાબર અને એ બી બીસી સી એનો સરવાળો કરી છે જે વર્ગ હતો એમાંથી શું છે બાદ કરવાના છે તો મિત્રો આમાં બે વસ્તુ ક્લિયર આવડવી જોઈએ તો વર્ક કરતા આવડવો જોઈએ બરાબર અને ગુણાકારની સ્પીડ થોડીક હોવી જોઈએ જે બે આવડત છે બહુ લાંબી મેથડ નથી તો નેક્સ્ટ આપણે આગળ વધીએ એ વત્તા બી વત્તા સી બરાબર એકસો ત્રેવીસ એ બી બીસી ની કિંમત આપી એ વર્ગ વધતા બી વર્ગ વધતા સી વર્ગ માંગ્યો હવે કીધું એમ સિફ્ટમાં પેપર લેવાનું છ શિફ્ટમાં છે દાખલો તો એક સરખો જ હતો બરાબર ખાલી આંકડા માહિતી શું કરી તમે ચેન્જ કરેલી છે બરાબર સામેના આંકડા ચેન્જ કર્યા બાકી પેટર્ન છે દરેક પેપરમાં એકદમ સરખી હતી એટલે જો તમને અગાઉ ખબર પડી જાય પણ અફસોસની વાત એ છે કે ઓનલાઈન પેપર છે બરાબર કોમ્પ્યુટર ઉપર છે પેપર આઉટ તમને મળતા નથી કોઈ તમારા મિત્રની રકમ યાદ રહી ગઈ હોય તો તમે મેથડ ગોખી શકો બરાબર આજે આપણે વ્યવસ્થિત તૈયારી કરી ચલો તો પહેલાં આપણે શું કરીશું એકસો ત્રેવીસનો વર્ક કરીશું તો એકસો ત્રેવીસનો વર્ક તો ત્રણનો વર્ક થશે નવ બરાબર બાર તેરી હવે જ્યાં બાર બારતેસ સતત્રીસ સત્રીસ ટુ તો એક ડિજિટ છોડીને લખશો ઝીરો નવ લખશું એક ડિજિટ છોડી દો તો બારતેસ સતત્રીસ સત્રીસ બે બોતેર બારનો વખશે એ થશે એકસો ને ચુમ્માલીસ એક એક ડિજિટ છે છોડતા જવાનું છે ટોટલ મારો તો નવ બે સાતને ચાર અગિયારનો એકડો વધી એક બરાબર ચારને એક પાંચ અને એકના એક એટલે પંદર હજાર એકસો ઓગણત્રીસ હવે તો ત્રણેયનો ટોટલ મારો તો બે હજાર એકાણું બાર એકોતેર અને પંદર એક્યાસી ટોટલ મારો ત્રણ આઠ ને સાત પંદર પંદર ને નવ ચોવીસના ચોગડો વધી બે પાંચ ને બે સાત ને બે નવ બે ત્રણ અને ચાર એટલે ચાર હજાર નવસો ને તેતાલીસ એના ડબલ કરો ત્રણ બે છ ચાર બે આઠ નવ બે અઢાર એકડો વધી એક ચાર બે આઠ ને એક નવ એટલે કે નવ હજાર આઠ બરાબર નવ હજાર આઠસો ને છ્યાસી ચલો બાદ બાકી કરીએ નવમાંથી છ જાય તો વધ્યા ત્રણ બરાબર અહીંયાથી છે દસકો લઈએ તો દસને જે બાર બારમાંથી આઠ જાય તો વધ્યા ચાર અહીંયા થઈ ગયા ઝીરો ફરી દસ લઈએ દસમાંથી આઠ જાય તો વધ્યા બે અહીંયા થઈ ગયા ચાર બરાબર તો અહીંયાથી દસકો લઈએ તો દસને ચાર થઈ ગયા ચૌદ ચૌદમાંથી નવ જાય તો વધે પાંચ એટલે કે તમારો આન્સર આવશે પાંચ હજાર બસો ને પાંચ હજાર બસો ને બરાબર બધા મિત્રોને વ્યવસ્થિત આ મેથડ સમજાઈ ગઈ હશે આજે જે છે શોર્ટકટ આપણે કોઈ જોવા નથી પણ તમારા માટે જે અગત્યનું છે પીજીવી સીએલ માટે બરાબર એ આપણે જોવાના છીએ બરાબર નેક્સ્ટ આગળ વધીએ

એ વધતા બી કાઉસોમાં એ વર્ગ ઓસા એ બી વધતા બી વર્ગ હવે આપણી પાસે જો આ કિંમત છે એ ઘન વધતા કિંમત છે અને એ પ્લસ બી ની પણ આ બંને કિંમત આપણી પાસે છે અને આ આપણી પાસે છે એ માંગેલું છે ધ્યાન આપો એ વર્ગ વધતા બી વર્ગ ઓછા સ્ટેપ લખેલા છે બાકી બંને બી ઘન સેદમાં એ પ્લસ બી થાય બરાબર એટલે કે તમારે ભાગાકાર કોનો છે નવ લાખ ઓગણસી હજાર પાંચસો સાઠ ભાગ્યા એકસો વીસ ભાગ્યા એકસો ને વીસ બરાબર મિત્રો ધ્યાન આપજો તો આનો આપણે ભાગાકાર છે એ કરવો છે તો હું છે એ શેદ ઉડાડું તો પહેલાં તો હું શું કરીશ ઝીરો ઝીરો કેન્સલ કરી દઈશ ઝીરો ઝીરો શું કરી દઈશ કેન્સલ કરી દઈશ તો હવે મારા મારા માટે શેદની અંદર થઈ ગયા બાર બરાબર ચાલો હું ફટાફટ ચેક કરું તો સત્તાણું છે પહેલાં બે લઉં તો બાર અઠ્ઠા છન્નું બાર અઠ્ઠા છન્નું બરાબર આઠ હજાર એટલે કે મારો આ ઓપ્શન તો આવશે ને આ સાત હજાર છે બરાબર પહેલો ડિજિટ તો મારો આઠ આવશે તો બાર અઠ્ઠાસનનું સત્તાણું માંથી સન્નું ગયા વધ્યા એક એક વધ્યા પાસળશે નવડું આવ્યો એટલે ઓગણીસ થયા બરાબર તો ઓગણીસ થાય એટલે બાર એકા બાર એટલે પહેલાં બે ડિજિટ મા એક્યાસી આવશે ચલો મિત્રો આગળ નહીં ગણું આખો ભાગાકાર કરવાની કોઈ જરૂર નથી મને ખબર પડી ગઈ કે મારા પે પહેલાં બે ડિજિટ કેટલા આવવાના છે એક્યાસી આવવાના છે બરાબર તો આગળ ગણવાની જરૂર નથી ક્લિયર મિત્રો તો આખો દાખલો ગણવાની કોઈ જરૂર હતી નથી એથી ખાસ ધ્યાન આપજો બાર અઠ્ઠાને સન્નું સત્તાણું વજા એક એક વજ્યા બાજુમાં નવડો એટલે ઓગણીસ છે બાર એકા બાર બરાબર એ ઓગણીસ કરતા નાના હતા બાર બે ચોવીસ તો ઓગણીસ કરતા મોટા થઈ જાય તો બાર એકા બાર એટલે એક્યાસી છે મતલબ કે મારા આન્સરમાં પહેલાં છે એટી વન આવવા જોઈએ એટલે કે મારો આન્સર આવશે ડી બરાબર તો આમાં છે દાખલો પૂરો કરવાની હવે કોઈ જરૂર રહેતી નથી જરૂર પડે તો આખો ભાગાકાર છે એ તમારે કરવાનો રહેશે હવે હાલ હું ભાગાકાર કરતો નથી મારો આન્સર આવશે આઠ હજાર એકસો ને તમે જાતે પ્રેક્ટિસ કરી શકો નેક્સ્ટ આગળ વધીએ એ ઘન વધતા બરાબર આઠ લાખ પ્લસ બીની કિંમત એકસો અઢાર સેમ વસ્તુ આગળ જે હતું તે જ માગેલી છે તો આપણે શું કરશું મિત્રો ભાગાકાર કરવાની છે આઠ લાખ હજાર પાંચસો ને બેતાલીસ ભાગ્યા એકસો ને અઢાર મિત્રો એકસો અઢાર હવે તમને લગભગ છે ક્યાંય તકલીફ નહીં પડે ક્યાંય તમને તકલીફ પડશે નહીં જો કંઈ તકલીફ પડે એવું લાગતું હોય તો તમે અડધા અડધા કરી શકો કંઈ વાંધો નથી અડધા અડધા કરી શકાય બરાબર કંઈ વાંધો નથી તમે જોઈ શકો ચાલો અડધા અડધા કરી નાખો જેથી કરી મારે એક સો ઉપરની જે સંખ્યા છે એ નાની થઈ જાય બીજું કંઈ કરવાનું તો નથી તો અના અડધા થઈ ગયા ચાર બરાબર આના અડધા થઈ ગયા ત્રણ અને બે વડે ભાગો તો ચાર બે આઠ એક બીજા પંદર પંદર થઈ ગયા સાત બે ચૌદ એક બીજા ચૌદ સાત અને એક ભાગ્યા એકસો ના અડધા તો પાંચ બે દસ અને નવ બે ઓગણસાઠ પાંચ બે દસ ઓગણસાઠ નો આવડતો હોય તો આપણે ખાલી જોવાનું છે કે તમારા આન્સરની શરૂઆત ક્યાં થાય છે મિત્રો બધા આન્સરની શરૂઆત થાય છે સાત થી બરાબર એટલે કે ઓગણસાઠ સત્તા એ પેલા ભાગ ચાલતો હશે ઓગણસાઠ સત્તા ઓગણસાઠ ગુણ્યા સાત કરો તો નવ સત્તા ને નો તગડો વધે છ સાત પંચા પાંત્રીસ ને છ થઈ ગયા પાંત્રીસ ને છ એકતાલીસ એટલે કે ચારસો ને તેર થયા તો પેલા ત્રણ ડિજિટ લ્યો બરાબર પહેલાં ત્રણ ડિજિટ તો છે તો આને છે એ તમે સાત વડે ભાગી શકો તો સાત વડે ભાગો તો ચારસો સત્તા થાય ચારસો ને છે એમાંથી તમે ચારસો ને તેરસી કરો ફટાફટ ભાંગાકાર કેમ થાય હું મિત્રો ચાર ચારમાંથી ત્રણ જાય તો એક ત્રણમાંથી એક જાય તો બે આ થઈ ઝીરો એટલે તમારા એકવીસ એકવીસ વધ્યા આ ઉપરથી સાત ઉતરે એટલે અહીંયા સાત આવશે એટલે તમારી સંખ્યા થઈ ગઈ હોય બસો સત્તર હવે તમારે ભાગવાના છે બસો સત્તરને કોના વડે ઓગણસાઠ વડે બસો સત્તરને ભાગવાના છે ઓગણસાઠ વડે બરાબર તો પહેલાં તમે ડિજિટ ચેક કરી લો કે બીજો ડિજિટ તમારો શું હોઈ શકે તો કે એક હોઈ શકે બે હોઈ શકે ત્રણ હોઈ શકે ચાર હોઈ શકે બરાબર તો પહેલાં તમે જુઓ કે તમારે એવી સંખ્યા પસંદ કરવાની છે કે જે બસો સત્તરથી મોટી નથી તો ઓગણસાઠ એકા ઓગણસાઠ ઓગણસાઠ નો ઘડિયો નથી આવડતો વાંધો નહીં સાઠનો નો ઘડિયો તો આવડે આપણને બરાબર સાઠનો નો ઘડિયો બોલો કઈ વાંધો નથી સાઠ એકા સાઠ આનાથી મોટા નથી થતા સાઠ બે એકસો વીસ સાઠ તેરી એકસો એસી સાઠ ચોકા બસો ને ચાલીસ જે આના કરતાં મોટા થાય છે મતલબ કે તમે ઓગણસાઠ તેરીસ સુધી વાંધો કાંઈ નથી સાઠ તેરી એકસો એસી થાય તો ઓગણસાઠ તેરી સુધી કાંઈ વાંધો નથી બરાબર તો જોઈએ નવ તેરીને સત્યાવીસનો નો વધી બે પાંચ પંદર ને બે સત્તર ધ્યાનથી આપજો તો થઈ ગયા એકસો ને એટલે કે હવે આને તમે છે એ ત્રણ વડે ભાગી શકો થઈ શકે બરાબર થોડીક શોર્ટકટ આપણને વાપરતા આવડવી જોઈએ આખા ભાગાકારની કોઈ જરૂર નથી નેક્સ્ટ આપણે આગળ વધીએ એઘન વધતા બરાબર નવ લાખ હજાર ત્રણસો એકવીસ એ પ્લસ બી બરાબર એકસો ઓગણીસ હોય તો એ વર્ગ વધતા બી વર્ગ વધતા માઇનસ એ બી ચાલો આપણે ભાગાકાર કરવાનો છે નવ લાખ હજાર ત્રણસો એકવીસ એકસો આપજો મિત્રો એકસો તો આપણે પહેલા સી કોના વડે કેટલા ભાગ ચલાવું તો અહીંયાથી જોઈને તમને ખબર પડે સાત હજાર ઉપરની બધી સંખ્યા છે તો પેલા સાત વડે જ ભાગ હાલે બરાબર ઓગણીસ એકસો ઓગણીસ સત્તા આપણે ચલાવવાનો છે તો એકસો ઓગણીસ સત્તા ન આવડે કંઈ વાંધો નહીં સો ગુણ્યા એટલે કેટલા થઈ ગયા મિત્રો તો કે સાતસો દસ ગુણ્યા સાત એટલે કેટલા થઈ ગયા તો કે સિત્તેર નવ સત્તા ત્રેસઠ તો ત્રણ બરાબર સાત ને છ તેરનો તગડો વધીએ કે એટલે તેત્રીસ અહીંયા હું મૂકી તરત આઠસો તેત્રીસ ચલો બાદ બાકી કરું ત્રણમાંથી ત્રણ હજાર ઝીરો દસ ને બે બાર બારમાંથી ત્રણ હજાર તો વધ્યા નેવું નવસો ને ત્રણ આપજો એકસો ઓગણીસમાં એવી સંખ્યા છે નવસો ત્રણ ને વધારે ફરી વખત તમે જોઈ શકો મિત્રો બધી જગ્યાએ ડિજિટની અંદર ક્યાં છે તો કે સાત જ છે એટલે ફરી વખત હું સાત વડે ભાગ ચલાવી એકસો ઓગણીસ સત્તા તો મને આવડે છે એકસો ઓગણીસ સત્તા તો કેટલા થાય આઠસો તેત્રીસ ફરી વખત મૂકી દઈશ આઠસો ને માંથી ત્રણ થાય ઝીરો દસમાંથી ત્રણ જાય તો વધારે સાત આઠમાંથી આઠમાંથી આઠ જાય એટલે વધારે ઝીરો બરાબર બાદ બાકી તો હવે આપણને આવડવી જોઈએ સિત્તેર ચલો અહીંયા છે એ આ ત્રણ તો મેં ઉતારી દે હવે અહીંયા ઉતારી ઉતારીશ બે એટલે સાતસો ને બે થઈ ગયા હવે હું ચેક કરીશ ધ્યાન આપજો મિત્રો કે મારો નેક્સ્ટ ડિજિટ છે એ પાંચ હશે કે છ હશે તો હું ચેક કરીશ એકસો ઓગણીસ પંચા બરાબર હું શું ચેક કરીશ એકસો ઓગણીસ પંચા થાય છે તો પહેલાં આપણે એકસો ઓગણીસ પંચા ચેક ન કરાય એકસો ઓગણીસ છક ચેક કરીએ કે મોટા થાય છે એના કરતાં તો એકસો ઓગણીસ છ છક આપણે છેકરીએ છ ના આવતા હોય તો પછી શું છે પાંચ તો આવવા ના જ છે બરાબર તો એકસો ઓગણીસ છક છે નવ તો પ્લસ સો ગુણ્યા છ એટલે કેટલા થઈ ગયા છસો છ ગુણ્યા દસ એટલે થઈ ગયા સાઠ નવ છક કેટલા થાય ચોપન ચાલો ચેક કરો તો ચાર છ ને પાંચ અગિયારનો એકડો વધી એટલે કે સાતસો ને ચૌદ થયા સાતસો બે કરતાં મોટા છે એટલે કે નેક્સ્ટ ડિજિટ છે એ મારો પાંચ આવવાનો છે નક્કી થઈ ગયું નેક્સ્ટ ડિજિટ છે કેમ કે છની અંદર તો મોટી સંખ્યા થાય છે તો મારો નેક્સ્ટ ડિજિટ કેટલો હશે મિત્રો પાંચ એટલે કે એકસો ને ઓગણીસ પંચા આવવાના છે તો સો થઈ ગયા પાંચસો ને ઓગણીસ પંચા કરો તો પંચાણું એટલે કે એકસો ઓગણીસ પંચા કરીએ તો આપણો આન્સર આવે પાંચસો ને પંચાણું બરાબર તો અહીંયા હું લખીશ પાંચસો ને પંચાણું ચલો બાર દસ ને બાર બારમાંથી પાંચ જાય તો વધ્યા સાત અહીંયા નવ નવમાંથી નવ જાય તો ઝીરો અહીંયા થઈ ગયા છ છમાંથી એક જાય છ માંથી પાંચ જાય તો એક એટલે એકસો સાત ઉપરથી આવ્યા એક બરાબર ઉપરથી આવ્યા એક હજાર અને એકોતેર થયા હવે ધ્યાન આપજો મિત્રો તો હવે મારે જોવાનું છે મારો છેલ્લો ડિજિટ છે એક પાંચ નવ કે સાત એક પાંચ નવ કે સાત હવે ધ્યાન આપજો મિત્રો અહીંયા ખરેખર મારે છે એ ક્યાંય ભાગાકારની જરૂર રહેતી નથી મારે તો ખાલી ચેક કરવાનું છે મિત્રો કે એક હજાર એકોતેર ક્યાં આવે એકસો ઓગણીસ એકામાં એક હજાર એકોતેર ન આવે એકસો ઓગણીસ એકા એકસો ઓગણીસ થાય બરાબર એકસો ઓગણીસ પંચા કરીને મેં જોઈ લીધું કેટલા એવા પાંચસો ને પંચોતેર તો પણ નથી આવડતા નેક્સ્ટ હું જોઈશ તો એકસો ઓગણીસ સત્તા તો એકસો ઓગણીસ સત્તા પણ કેટલા થાય આઠસો ને તેત્રીસ થાય તો હવે મારી પાસે ઓપ્શન એક જ છે એકસો ઓગણીસ જ થતા છે બરાબર એકસો ઓગણીસ નવવા છે એ જ થતાં હશે તમે ચેક કરી શકો એકસો ઓગણીસ ગુણ્યા દસ કરી નાખો તો થઈ ગયા અગિયારસો નેવું પણ આપણે નવો જ કરવાના એક વખત સાડ બાદ કરી દઈએ દસમાંથી નવો જાય તો એક આઠમાંથી એક જાય તો સાત એકમાંથી એક જાય ઝીરો એક હજાર એકસો એટલે કે એકસો ઓગણીસ નવ વાર કેટલા થાય એક હજાર ને એકોતેર થાય એટલે કે મારો આન્સર છે સાત હજાર સાતસો ને ઓગણસાઠ તો આ રીતે તમે ભાગાકાર છે એ તમે ઝડપથી કરી શકતા હશો બરાબર તો બધા મિત્રો છે એ ખાસ મજા આવી છે આવા જ છે એમ જી અથવા તો અન્ય છે પીજીવીસીએલમાં પૂછાઈ શકે એવી ટ્રીક સાથે છે એ આપણે મળીએ છીએ નેક્સ્ટ અન ડે દસ વાગે જય હિન્દ જય ભારત